यूट्यूबर व हास्य कलाकार और सामाजिक कार्यों से प्रसिद्ध खजूर भाई देव की मुलाकात लेते फैंस ने सेल्फी का आनंद उठाया। केंद्र शासित प्रदेश दीव एक प्रसिद्ध पर्यटन स्थल है और इन स्थानों पर पर्यटकों के साथ साथ प्रसिद्ध कलाकार भी आते हैं। इसी तरह गुजरात के मशहूर कॉमेडियन और यूट्यूबर और वर्तमान में एक सामाजिक कार्यकर्ता के रूप में कार्यरत नितिन जानी उर्फ खजूर आज दीव पहुंचे। उन्होंने यात्रा में दीव और उनकी सामाजिक गतिविधियों के बारे में जानकारी दी। उन्होंने दीव निवासियों के सरल और शांत स्वभाव और दीव प्रशासन की स्वच्छता के लिए प्रशंसा भी की। लोग उनके साथ सेल्फी और फोटोग्राफी करते दिखे। दीव अवार नवार हूँ आऊँ छू अने जारे जारे मारा काम माथी मने थोड़ो घणो पण टाइम मळे छे त्यारे दीव अवार नवार आवानुं कारण एक छे के दीवना लोको एटला बधा मिलनसार छे, एटला बधा सपोर्टिव छे, शांत प्रजा एटले दीवनी प्रजा। आम तो आपणे एम कही शकीए कि लाल पासपोर्टवाळा दीववाळा એમ તમે કહી શકો છો। ભગવાને માતાજીએ ખૂબ કૃપા કરી કે ભાઈ આ દીવ ઉપર કે એ લોકો બહારની કન્ટ્રીમાં જાય છે, ગુજરાતીઓની બહારની કન્ટ્રીમાં રહીને પણ સેવાઓ કરે છે, તો હંમેશા દીવ આવું છું। એક પર્યટન સ્થળ છે, સારી જગ્યા છે અને તમામ ગુજરાતીઓને કહીશ કે આ જગ્યા પર જરૂરથી આવજો અને ખાસ દીવના જેટલા પણ જે લોકો દીવ માટે કામ કરી રહ્યા છે તમામ લોકોને હું ધન્યવાદ પાઠવીશ કે એટલું ચોખ્ખું છે, સરસ મજાનું સિટી છે, તમને ક્યાંય કચરો જોવા નહીં મળે। આમ તો હું બધી જગ્યા પર ફરતો હોઉં છું પણ જ્યારે જ્યારે દીવમાં આવું છું ત્યારે આ વખાણ મને ચોક્કસપણે કરવાનું મન થાય છે કે આ સિટી એટલી ચોખ્ખી છે। એના જે શાસન છે એને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ કે આ સરસ મજાનું સિટીને આટલું સરસ મજાની રીતે જાળવી રાખ્યું છે। દીવમાં આમ તો આખું દીવ જ મારું ફેવરેટ છે। ઘણા બધા સ્થળો છે, અહીંયા તમે બીચ પર જશો તો તમને એકદમ નીટ એન્ડ ક્લીન બીચ જોવા મળશે, સારી જગ્યાઓ જોવા મળશે, આ ફોર્ટ તમે જોશો, આ કિલ્લાઓ તમે જોશો, વર્ષોથી આમ તો હજારો વર્ષોથી જાળવેલા તમે કહી શકો અને સરસ મજાનું આ લોકોએ જતન કર્યું છે। એટલે આમ તો દીવની જનતાને ખૂબ ધન્યવાદ દેવો જોઈએ, દીવના શાસન જે કરનારા લોકો છે એને પણ આપણે ખૂબ ધન્યવાદ પાઠવવો જોઈએ કે આટલું સરસ મજાનું સિટી સરસ મજાની રીતે સાચવી રાખ્યું છે। અત્યારે હું 250મું ઘર બનાવી રહ્યો છું અને આજે ઘરની પૂજા હતી, પૂજા પૂરી કરીને સીધો અહીંયા આવ્યો છું। આની પછી પાછું નેક્સ્ટ ઘર લેવાના છે, અમે નેક્સ્ટ ઘર કરવાના છે, પણ એક 2-3 કલાકનો ટાઈમ હતો તેવો વિચાર કર્યો કે આપણે દીવમાં આવીએ અને દીવમાં હંમેશા આવતો રહું છું, દર વર્ષે આવું છું દીવમાં અને જ્યારે જ્યારે દીવમાં આવું છું ત્યારે દીવના લોકો એના એટલા ભોળા, એટલા પ્રેમાળ ચહેરા હોય છે, આપણે કોઈને આપણે ક્યાંક રસ્તામાં ભૂલા પડ્યા ને આપણે કે ભાઈ આ રસ્તો ક્યાં આવ્યો છે તો એટલું સરસ મજાની રીતને એક્સપ્લેન કરે છે। એટલે દીવ મારું આમ વન ટાઈમ ફેવરેટ જગ્યા છે, હું જ્યારે જ્યારે દીવ આવું છું મને નવું જ લાગે છે। દીવ પ્રશાસન વિશે હું એટલું જ કહીશ કે સરસ મજાનું આ સિટી તમે આટલું સરસ મજાની રીતે ડેવલપ કર્યું છે, આટલું સરસ મજાની રીતે જાળવ્યું છે, કોઈ પણ જાતની કોઈ પોલીસ બંદોબસ્ત હોય, ટ્રાફિક પોલીસ હોય, કોઈ પણ અમુમન કેવું હોય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણે જતા હોઈએ, ગોવામાં જઈએ છીએ કે બીજા કોઈ પણ જગ્યામાં જઈએ છીએ તો ત્યારે પોલીસ હોય કે ટ્રાફિકવાળા હોય છે ઘણીવાર હેરાન કરતા હોય છે, પણ દીવમાં આવી કોઈ પણ વસ્તુ તમને જોવા નહીં મળે। પોલીસ જે પ્રશાસન છે સરસ મજાની રીતે એનું કામ કરે છે, સારી રીતના ટ્રીટ કરે છે, ટ્રાફિક પોલીસે સારી રીતના ટ્રીટ કરે છે, દીવ પ્રશાસન સારી રીતના ટ્રીટ કરે છે, તો આખા દીવને અભિનંદન પાઠવું છે કે સરસ મજાનું કામ કરતા રહેજો।